કર્ણાટકમાં ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ કોંગ્રેસે જંગી જીત મેળવી. હવે કર્ણાટકમાં હારની અસર રાજ્યસભામાં પણ ભાજપને જોવા મળશે. જોકે ગયા વર્ષે કર્ણાટકમાં રાજ્યસભાની 4 બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 3 બેઠકો મળી હતી. કર્ણાટકમાં રાજ્યસભાની કુલ 12 બેઠકો છે. ભવિષ્યમાં જ્યારે આ બેઠકો ખાલી પડશે ત્યારે ભાજપને સંખ્યાના જોરે પરિણામ ભોગવવું પડી શકે છે. હાલમાં રાજ્યસભામાં ભાજપ પાસે 92 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 31 બેઠકો, તૃણમૂલ કોંગ્રેસ પાસે 13, આમ આદમી પાર્ટી અને ડીએમકેને 10-10 બેઠકો છે. કર્ણાટકમાંથી ઉપલા ગૃહના 4 સભ્યો આવતા વર્ષે નિવૃત્ત થવાના છે. આ સ્થિતિમાં કોંગ્રેસને ફરીથી 3 બેઠકો મળી શકશે. 3 વર્ષમાં પાર્ટીની સ્થિતિ પણ રાજ્યની 12માંથી 7 સીટો પર પહોંચી જશે. ઉપલા ગૃહની વાત કરીએ તો કર્ણાટકમાં અત્યારે ભાજપ પાસે 6, કોંગ્રેસ પાસે 5 અને જેડીએસ પાસે 1 બેઠક છે. ચૂંટણીમાં જેડીએસને મોટો ઝાટકો લાગ્યો છે અને હવે 2026માં એચડી દેવેગૌડાનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે. ત્યારબાદ ઉપલા ગૃહમાં જેડીએસની સ્થિતિ શૂન્ય થઈ જશે. આગામી વર્ષે નિવૃત્ત થનારાઓમાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને કોંગ્રેસના 3 સાંસદોનો સમાવેશ થાય છે. હાલમાં રાજ્યસભામાં 4 જમ્મુ અને કાશ્મીર અને 2 નામાંકિત બેઠકો ખાલી છે. હાલમાં કુલ સંખ્યા 239 છે. તાજેતરમાં જ હિમાચલ અને કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ હારી ગયું છે. હિમાચલમાં કુલ 3 બેઠકો છે. કોંગ્રેસની મળેલી 3 બેઠકોની સંખ્યા અનુસાર પાર્ટીને આગામી સંસદીય ચૂંટણી પહેલાં એપ્રિલ 2024માં રાજ્યસભાની 3 બેઠકોમાંથી 1 અને 2 વર્ષ પછી બીજી બેઠક મળશે. હાલમાં હિમાચલ પ્રદેશના તમામ 3 સભ્યો રાજ્યસભામાં ભાજપના છે, તેમાં પાર્ટી પ્રમુખ જેપી નડ્ડા પણ છે, જેઓ એપ્રિલ 2024માં નિવૃત્ત થાય છે. રાજ્યની ત્રીજી બેઠક આગામી વિધાનસભા દ્વારા જ નક્કી કરાશે, કારણ કે 2028માં ત્યાં 1 જગ્યા ખાલી